આજે આપણે હોપોનોપોનો ટેકનિક કરીશું, જેનાથી બ્લોકેજીસ નીકળશે અને સાફ ભવિષ્ય તરફનો રસ્તો ખુલશે. તે માટે શાંત જગા પર બેસો, શરીર ટટ્ટાર રાખો. સૌપ્રથમ આપણે કામ કરીશું આપણા પોતાના શરીર પર. શરીરના પ્રત્યેક અંગને તે જીવંત વ્યક્તિ હોય તેમ તેની સાથે વાતો કરીશું. તો શરૂઆત કરીએ પગથી. બંને પગ, જેમણે અત્યાર સુધી આપણા શરીરનો ભાર ઉપાડ્યો છે અને અનેક નવી નવી જગ્યાઓ સુધી આપણને લઈ ગયા છે, તેમને આપણે કહીશું. અત્યાર સુધી તેમણે કરેલા કામોથી મારા એ કામો વખતે મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો તે માટે સોરી, મહેરબાની કરીને મને માફ કરો. હું તમને પ્રેમ કરું છું અને તમે કરેલા કામ દ્વારા તમારા પ્રેમને હું સ્વીકારું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે વાત કરીશું આપણી પાચન ક્રિયાના અવયવો, જેમાં મોઢું, જીભ, અન્નાળી, લીવર, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું સામેલ છે. આ બધા જ શરીરના ભાગોને આપણે કહીશું કે તેમણે અત્યાર સુધી આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અવિરત કામ કર્યું છે. તે વખતે જાણતા અજાણતા જો મેં કોઈ ભૂલ કરી છે, તમને નુકસાન પહોંચાડ્યું છે, તો તે માટે મહેરબાની કરીને મને માફ કરી દો. આઈ એમ સોરી. હું તમને પ્રેમ કરું છું અને તમારા કામ અને તે કામ દ્વારા વ્યક્ત થતા તમારા પ્રેમને હું સ્વીકારું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે વાત કરીશું આપણા શ્વસન ક્રિયાના અવયવો, જેમ કે નાક, મોઢું, શ્વાસનળી, ફેફસા, હૃદય, ધમની અને શીરા, જે આપણા પૂરા શરીરમાં ફેલાયેલી છે, તેમને કહીશું કે અત્યાર સુધી આપણા શરીરને શુદ્ધ હવા, પ્રાણવાયુ પહોંચાડ્યું અને શરીરને સ્વસ્થ અને તાજગીભર્યું રાખ્યું. આ કામ માટે આ અવયવો જ્યારે આ કામ કરતા હોય તે વખતે જાણતા અજાણતા જો મેં કોઈ ભૂલ કરી છે તો તે માટે સોરી અને મહેરબાની કરીને તમે મને માફ કરો. હું તમને પ્રેમ કરું છું અને તમારા કામ દ્વારા વ્યક્ત થયેલા તમારા પ્રેમને હું સ્વીકારું છું. તમે કરેલા કામ માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે વાત કરીશું આપણા હાથની. આપણા બંને હાથો, હાથ જેમણે અત્યાર સુધી આપણા શરીર માટે અનેક કામ કર્યા છે, આ હાથને આપણે કહીશું કે તમે જે અત્યાર સુધી કામ કર્યું છે, એ કામ કરતી વખતે જાણતા અજાણતા અગર મારાથી તમને કંઈ નુકસાન થયું છે, તમને વાગ્યું છે કે પછી તકલીફ થઈ છે, તો એ માટે સોરી, મહેરબાની કરીને મને માફ કરો. હું તમને પ્રેમ કરું છું અને તમે કરેલા કામ દ્વારા તમારા વ્યક્ત થયેલા પ્રેમને હું સ્વીકારું છું. થેન્ક યુ.